નમસ્કાર મિત્રો, વેદમિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં નો ડિફરન્સ બિટવીન હાઉ મેની એન્ડ હાઉ મચ, તો આપણે હાઉ મેની અને હાઉ મચમાં કેટલો ડિફરન્સ છે એ આજે આપણે આ વિડીયો દ્વારા માહિતી મેળવીશું. મિત્રો, બંનેનું ગુજરાતી કેટલા, કેટલી, કેટલું એવું જ થાય છે, તો ક્યારે હાઉ મેની વાપરવું અને ક્યારે હાઉ મચ વાપરવું એ જોઈશું આપણે. સામાન્ય રીતે હાઉ મેની અને હાઉ મચનું ભાષાંતર કેટલા, કેટલી, કેટલું એવું થાય છે, પણ ક્યારે હાઉ મેની વાપરવું અને ક્યારે હાઉ મચ વાપરવું એ આ વિડીયો દ્વારા મિત્રો આજે આપણે માહિતી મેળવીશું. સરસ મજાની માહિતી છે મિત્રો, છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. તો સૌથી પહેલાં આપણે હાઉ મેની વિશે જાણીએ. કેટલા, કેટલી અને કેટલું, તો મિત્રો જોઈએ ક્યારે હાઉ મેનીનો ઉપયોગ કરવો. ગણી શકાય તેવા નામ આગળ હાઉ મેની વપરાય છે. મિત્રો, આપણે ગણી શકીએ એવી વસ્તુઓ, માનો કે ચેર્સ કે પછી માર્બલ્સ, જે વસ્તુ આપણે 1 2 3 4 5 એમ કાઉન્ટ કરી શકીએ છીએ, તો એવું કાઉન્ટ કરી શકાય એવી વસ્તુ અથવા નામ માટે હાઉ મેની વપરાય છે. આ નામનું બહુવચન કરી શકાય છે. મિત્રો, હાઉ મેની જે શબ્દ જોડે વપરાતું હોય એનું બહુવચન કરી શકાય છે, અને એ હાઉ મેની જોડે જે શબ્દ વપરાય છે એ બહુવચન જ હોય છે. એક્ઝામ્પલ્સ જોઈશું. હાઉ મેની ચિલ્ડ્રન, તો કેટલા બાળકો. મિત્રો, બાળકો ગમે તેટલા હોય, ગણી શકાય 1 2 3 રીતે, એટલે એના જોડે હાઉ મેની આવે. હાઉ મેની બોયઝ, બોયઝ પણ ગમે તેટલા હોય એને ગણી શકાય છે, તો બોયઝ જોડે પણ હાઉ મેની આવે. માર્બલ્સ એટલે કે લખોટીઓ, લખોટીઓ પણ ગમે તેટલી હોય, ડબ્બામાં ભર્યું એને ગણી શકાય, કાઉન્ટ કરી શકાય 1 2 3 રીતે, તો ત્યાં પણ હાઉ મેની આવશે. હાઉ મેની મેન એટલે માણસો, એ કોઈપણ સભામાં ગમે તેટલા માણસો એનો પણ કાઉન્ટ કરી શકાય, તો એને પણ હાઉ મેની આવશે. હાઉ મેની વુમેન એટલે કે સ્ત્રીઓ, મેન ગણી શકાય એમ સ્ત્રીઓ પણ ગણી શકાય, તો ત્યાં પણ હાઉ મેની આવશે. હાઉ મેની સેક એટલે કે કોથળા, 1 2 3 એમ કોથળા પણ કાઉન્ટ કરી શકાય છે, તો ત્યાં પણ હાઉ મેની આવશે. હાઉ મેની ચેર્સ એટલે કે ખુરશીઓ, તો કેટલી ખુરશીઓ છે એ પણ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, તો ત્યાં પણ હાઉ મેની આવશે. મિત્રો, તમને હવે અંદાજ આવી ગયો હશે કે જેને 1 2 3 4 એ રીતે કાઉન્ટ કરી શકાય એના, એને આપણે હાઉ મેની ત્યાં વાપરી શકીએ છીએ. હવે મિત્રો, આપણે હાઉ મચ વિશે માહિતી મેળવીશું. એનું પણ ભાષાંતર કેટલા, કેટલી અને કેટલું એવું જ થાય છે, તો ક્યારે હાઉ મચ આવે એ આપણે જોઈશું. ગણી ન શકાય તેવા નામ સાથે હાઉ મચ આવે છે, એટલે કે આપણે જોઈશું આગળ. જથ્થા માટે હાઉ મચ આવે છે. મિત્રો, કોઈપણ વસ્તુ જથ્થામાં હોય, 1 કિલો 2 કિલો 3 કિલો લીટર, આ રીતે જથ્થામાં આવે છે એના માટે આપણે હાઉ મચ વાપરીએ છીએ. જે વસ્તુને માપવાની હોય, તોલવાની હોય તેવા નામ આગળ હાઉ મચ વપરાય છે, તો માપવાની હોય એટલે કે અને તોલવાની હોય તો એવા નામ આગળ, લીટર 2 લીટર એમ માપવાની હોય, તોલવાની હોય 1 કિલો 2 કિલો 3 કિલો એમ તોલવાની હોય તો પણ હાઉ મચ વપરાય છે. તો ઉદાહરણ જોઈશું, જોઈએ એક્ઝામ્પલ્સ. હાઉ મચ રાઈસ, તો કેટલા ચોખા, તો આપણે 1 કિલો 2 કિલો 3 કિલો એમ ચોખાને તોલી શકીએ, તો હાઉ મચ. હાઉ મચ પેટ્રોલ, તો પેટ્રોલને આપણે માપી શકીએ છીએ 1 લિટર 2 લિટર 3 લિટર, તો એ લિટરમાં માપીએ છીએ, જથ્થામાં માપીએ છીએ, તો ત્યાં પણ હાઉ મચ આવશે. હાઉ મચ સુગર, તો સુગર એટલે ખાંડ. મિત્રો, 1 કિલો 2 કિલો 10 કિલો એમ ખાંડને પણ આપણે તોલીએ છીએ, જથ્થો હોય છે ખાંડનો, તો ત્યાં પણ હાઉ મચ આવશે. હાઉ મચ હેર, તો મિત્રો હેર છે એ જથ્થામાં હોય છે, તો એના માટે પણ આપણે, બહુ બધા જથ્થામાં હોય છે, ઘણા પણ તકલીફ પડે, તો ત્યાં પણ આપણે હેર હાઉ મચ વાપરીશું. હાઉ મચ વીટ એટલે ઘઉં, એ પણ આપણે જોઈ શકીએ કે 1 કિલો 2 કિલો એમ તોલી શકાય, તો ત્યાં પણ હાઉ મચ આવશે. હાઉ મચ વોટર, પાણી 1 લિટર 2 લિટર એમ પાણીને પણ આપણે માપી શકીએ છીએ, તો એના માટે પણ હાઉ મચ વપરાશે. અને છેલ્લે હાઉ મચ મની. મિત્રો, આમ તો પૈસા ગણી શકાય છે, પણ એ 1 રૂપિયો છે એ 100 પૈસાનો એક જથ્થો છે, તે મનીને આપણે હાઉ મચમાં લઈએ છીએ, તો આજે છેલ્લું ઉદાહરણ છે એ ખાસ તમે પોઈન્ટ આઉટ કરજો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે, તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબ